વિદ્યાર્થી મિત્રો ખાસ આ હું વાત તમારી સામે એટલા માટે કરી રહ્યો છું કેમ કે નીટનું રિઝલ્ટ હોય કે બોર્ડનું રિઝલ્ટ હોય કે પછી કોઈ પણ સરકારી પરીક્ષાઓનું રિઝલ્ટ હોય તો રિઝલ્ટ પછી જો કંઈક અનએક્સપેક્ટેડ રિઝલ્ટ આવેલું હોય એ અનએક્સપેક્ટેડ સારું રિઝલ્ટ હોય તો તો કંઈ વાત જ નથી હે ને સારું રિઝલ્ટ હોય તો આપણને બધાને ગમે બધાને મજા આવે એમાં કોણ ના કોને ના ગમે પણ જો અનએક્સપેક્ટેડ રિઝલ્ટ કંઈક નબળું રિઝલ્ટ હોય તો આપણું માનસિક વાતાવરણ ખરાબ થઈ શકે છે આપણા ઘરના લોકોનું પણ માનસિક વાતાવરણ ખરાબ થઈ શકે છે પણ આવી સ્થિતિમાં આપણે ના આપણું કે ના આપણા ઘરના લોકોનું માનસિક વાતાવરણ જે છે એ ખરાબ કરવાનું ખાસ જે છે તમને એટલા માટે બે ચાર વાત મારે કહેવાની છે કે આ રિઝલ્ટને અનુલક્ષી એ પરીક્ષાઓનું રિઝલ્ટ હોય કે પછી કોઈ પણ તો હંમેશા આપણે આપણા ફેલિયરને ટોલરેટ કરતાં એને સહન કરતાં શીખવું જોઈએ કેમ કે એ જો ગુણ આપણામાં નહીં હોય તો નાનું નાની 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 જે અસફળતાઓ છે એ ક્યાંક ને ક્યાંક આપણને પરેશાન કરી શકે છે હેરાન કરી શકે છે અને તમે એ પરેશાનીમાં પછી આગળના નેક્સ્ટ જે તમારે પ્રયાસો કરવાના હોય એ પ્રયાસોમાં પણ તમે ચૂકી શકો છો એટલે સહન કરતાં શીખો અસફળતાને આ બહુ મોટો અને ઊંચો ગુણ છે જેટલા પણ સફળ વ્યક્તિઓને તમે જુઓ એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક અસફળતાના ઢગલા ઉપર બેસેલો હોય છે એને એવું નથી કે ડાયરેક્ટ એને સફળતા મળી ગઈ હશે ને એ પણ ક્યાંક ને ક્યાંક એણે હજારો પ્રયત્નો કરેલા હશે ત્યારે એ જીવનના એક ચોક્કસ ઓહદા પર એને પ્રાપ્ત કરી શક્યા હશે ત્યારબાદ ખાસ વાત કરીએ કે નેવર ગિવ અપ એટલે કે ભાઈ આમ તમે જોવા જાઓ નીટ પરીક્ષાની વાત કરીએ કે બોર્ડ પરીક્ષાની વાત કરીએ તો એમાં આપણે ગિવ અપ કરવાની બિલકુલ પણ જરૂર નથી અને છોડવાની બિલકુલ પણ જરૂર નથી હું એમ નથી કહેતો કે તમારે પાંચ પાંચ સાત સાત ટ્રાય દેવી જોઈએ ને એટલી બધી આપણે ટ્રાય નથી દેવી પણ એટલીસ્ટ આપણે બે ટ્રાય તો આપી જ શકીએ ઓછામાં ઓછી ટ્રાયની વાત કરું છું એટલે જો તમને તમારા ઉપર કોન્ફિડન્સ છે આત્મવિશ્વાસ છે તો હન્ડ્રેડ પર્સન્ટ તમે નેક્સ્ટ ટાઈમ પણ ટ્રાય કરી શકો છો આ રિઝલ્ટમાં તો મારી પૂરી શુભકામનાઓ અને દુઆઓ તમારી સાથે છે કે હન્ડ્રેડ તમે સારું જ પરફોર્મ કરશો પણ છતાં અનએક્સપેક્ટેડ કંઈ આવે છે તો ટેન્શન ભાઈ બિલકુલ લેવાનું નથી એઝ આઈ મેન્શન કીપ ટ્રાઈંગ બીજી એક વસ્તુ કે વી હેવ મેની અધર ઓપ્શન ઘણા વિદ્યાર્થીઓને શું હોય કે ભાઈ ડૉક્ટર નહીં ને તો જિંદગીમાં કંઈ છે જ નહીં જો આપણે ડૉક્ટર ના બનીએ તો જિંદગીમાં આપણે કંઈ બની જ ના શકીએ અરે ભાઈ એવું બિલકુલ નથી શું જીવન માત્ર ડોક્ટર લોકો જીવે છે શું જીવન માત્ર એન્જિનિયર લોકો જીવે છે તમારી પાસે બહુ બધા રસ્તાઓ હોય અને જ્યારે આ રસ્તો ઉદાહરણ તરીકે તમારી પાસે નથી તો યુ હેવ ટુ મેક યુ ઓન વે કંઈક બીજો રસ્તો બનાવો બારમાં પછી સતત તમે પ્રયત્ન કરતા રહો કે ભાઈ કયા કયા સારા ફિલ્ડ છે કોર્સીસ કયા કયા છે એનો પણ એક ઇન્ફોર્મેટિવ વિડીયો હું બનાવી આપીશ તમને એ કોર્સમાં આપણે જવું જોઈએ કે નહીં એમાં આપણું કરિયર શું બની શકે છે અને આપણે એ કોર્સને શૂટ થઈ શકીએ છીએ કે નહીં કે એ કોર્સ આપણને શૂટ થઈ શકે છે કે નહીં તો માહિતી મેળવતો રહો જો માહિતી તમારી પાસે હશે તો કંઈક સારા નિર્ણય ઉપર તમે હન્ડ્રેડ પર્સન્ટ પહોંચી શકશો અને શક્ય છે કે ઉપરવાળાએ આપણા માટે કંઈક બીજું વિચારેલું હોય હે ને એટલે ચિંતા બિલકુલ નથી કરવાની પ્રયત્ન કરવાનો છે ચિંતા કરવા કરતાં ટ્રાય કરો મહેનત કરો અને એટલા જ માટે મેં એક લાસ્ટમાં મેન્શન કરેલું છે કે ઇફ યુ કાંટ બીકમ અ ડોક્ટર ધેન ટ્રાય ટુ બિકમ અ ઓનર ઓફ હોસ્પિટલ હવે તમને એમ લાગતું હશે કે સર આ તો અમને બહુ મોટી વાત કહી રહ્યા છે કે ભાઈ હું ડૉક્ટર ના બની શક શક્યો કે ના બની શકી તો હવે હું હોસ્પિટલનો માલ માલિક કે માલકીન બનાવવાનો પ્રયત્ન કરું એટલે એવું નથી કે ભાઈ દિવસ રાત તમે સુતારો પછી તમે હોસ્પિટલના માલિક બની જાઓ કે પછી મને ઇલ્ઝામ તમે લગાવો કે ભાઈ કોઈ સર આવેલા હતા અને સર એ અમને કીધું કે તમે હોસ્પિટલના માલિક બની શકો તો એ એમના થાય ને કંઈ જીવનની અંદર એમને કંઈ મળતું જ નથી જીવનમાં હંમેશા તમારે પ્રયત્નશીલ રહેવું જ પડે મહેનત જે છે એ કરવી જ પડે તો જ કંઈક મળી શકે એટલે સપનાઓ વિચારો ઊંચા રાખવાના અને ઊંચા વિચારો ઊંચા સપના હોય તો પછી મહેનત પણ એવી જ કરવી પડે ઉદાહરણ તરીકે તમારે એવો વિચાર હોય કે ભાઈ મારે હું એપાર્ટમેન્ટમાં રહું છું અને મારે બીજા માળ ઉપર ત્રીજા માળ ઉપર જવું જ તો એ ત્રીજા માળ ઉપર જવા માટે તમારે શું કરવું પડે બે ત્રણ મિનિટ લાગે ભાઈ બે ચાર સીડી ચડતા એની જગ્યાએ જો તમે એવરેસ્ટ ચડવાનો વિચાર કરો તો આ તમારો ઊંચો વિચાર છે અને આ ઊંચો વિચારને ત્યાં સુધી પહોંચવા માટે તમારે મહેનત પણ એટલી કરવી પડે હે ને જે તમે બીજા ત્રીજા માળની સીડી ચડો એના કરતાં એવરેસ્ટ ચડો તેમાં મહેનત વધારે લાગે અને મહેનત વધારે લાગે તો તમે કંઈક જીવનમાં મેળવું કહેવાય તમે કંઈક પ્રાપ્ત કરવું કહેવાય એવરેસ્ટ ચડે એ બધાને નામ આવે બુકમાં સીડી ચડે નામ ન આવે એટલે ધીસ ઇઝ સ્મોલર એક્ઝામ્પલ કે આના આધારે તમે સમજી શકો કે ઊંચા વિચારો હોય તો મહેનત પણ આપણે ઊંચિત કરવી પડે એટલે આવું તમે વિચારી શકો કે ભાઈ આપણે અત્યારે ડૉક્ટર નથી બન્યા કાલ સવારે આપણે ડૉક્ટર લોકોને ગાઈડ કરશું અને મારી શુભેચ્છાઓ છે તમારી સાથે કે તમે આ વસ્તુ કરી શકો જો તમે જીવનની અંદર સતત મહેનતું અને પ્રયત્નશીલ રહો તો અને ઈમાનદાર રહો તો એ વસ્તુ પોસિબલ છે એક શાયરનો ખૂબ જ સારો શેર છે ઘણા લોકો આજકાલ તમે સાંભળેલો પણ હશે

હે એક એક પ્રયત્ન કરવાથી જ આવે પથારીમાં માત્ર સૂતા રહે એ અનુભવ ના થાય હા પથારીમાં સુવાનો ટાઈમ છે ત્યારે સૂવાનું જ હોય પણ બાકીના સમયની અંદર આપણે પ્રયત્નશીલ રહેવું પડે કોશિશ કરવી પડે તો હું આશા રાખું છું કે આ વાલી અને વિદ્યાર્થી આ આ બંને બંને લોકો મારી વાતને ફોલો કરશે અને એવા કિસ્સામાં હું વાલી મિત્રોને ખાસ કહેવા ઈચ્છું છું કે બાળકોનું રિઝલ્ટ જો અણધાર્યું કંઈ આવે તો આપણે એને મોટિવેટ કરીએ બેટા તું મહેનત કર પ્રયત્ન કર હે ને કેમ કે આ રિઝલ્ટ જે છે તારી મહેનતનું છે નહીં કે તારી ક્ષમતાનો અને એક વસ્તુ બીજી ખાસ જોઈ લો તમે કે રિઝલ્ટમાં ક્યાંય પણ એવું મેન્શન ના કરેલું હોય કે ધીસ ઇઝ ધી ફાઇનલ રિઝલ્ટ ઓફ યોર લાઈફ કે આ તમારા જીવનનું સૌથી છેલ્લું રિઝલ્ટ છે અને હે ને એવું ક્યાંય મેન્શન હોય જ નહીં મેન્શન શું હોય કે ભાઈ આ બોર્ડ દ્વારા આ રિઝલ્ટ છે ભાઈ નીટની એક્ઝામ છે તો આ એનું રિઝલ્ટ છે એ પર્ટિક્યુલર પરીક્ષામાં તમે ફેલ થયા છો કે તમે સારા ગુણ મેળવા છે ના કે જીવનની પરીક્ષામાં તમે ફેલ થયા છો એટલે એ રિઝલ્ટને ફાઇનલ રિઝલ્ટ ક્યારેય નહીં ગણવાનું તમે મહેનત કરશો તો નેક્સ્ટ ટાઈમ સારો એવું તમે મેળવી શકશો એટલે એક માર્કશીટથી તમારું કાંઈ જીવન નિર્ધારિત થવાનું નથી ઘણા લોકો પાસે માર્કશીટ પણ નથી અને ઘણા ઊંચા હોદ્દા ઉપર બેસેલા હોય આપણે જોઈએ જ પણ આપણે ટૂંકમાં એવું તો નથી કે આપણી પાસે માર્કશીટ જ નથી અને તમે પણ એ સ્થળે એ જગ્યાએ પહોંચી શકો છો તો હું આશા રાખું છું કે વાલી અને વિદ્યાર્થીઓ આમાંથી એક સારો મેસેજ લેશે અને એ આગળ વધશે આઈ હોપ કે આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આ જ પ્રકારે કંઈક વિદ્યાર્થીઓને મોટિવેશન હોય કે પછી હું તો ફ્રી સિરીઝ પણ વિદ્યાર્થીઓને પ્રોવાઇડ કરી રહ્યો છું બાયોલોજીની અંદર તો આઈ હોપ કે વિદ્યાર્થીઓ એ સિરીઝનો પણ લાભ લેશે અને પોતાનું નીટનું રિઝલ્ટ સારું એવું કંડારી શકશે ચાલો થેન્ક યુ મળીએ છે એક નવી વાત સાથે